નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક શબ્દો વિશે માહિતી મેળવશું અને આજના આપણા વિડીયોનું નામ છે શબ્દોની શાન. ઘણા એવા બધા શબ્દો હોય છે કે જેના સાચા અર્થોની આપણને ખબર જ નથી હોતી. આપણે એનો ઉપયોગ તો ભરપૂર માત્રામાં કરતા હોઈએ પણ આપણને એની વાસ્તવિક એ શબ્દનો અર્થ શું છે એની માહિતી આપણી પાસે હોતી નથી. તો આપણે એવા બધા શબ્દો વિશે આજે વાત કરશું. 4-5 શબ્દોની જ વાત કરશું, પછી નવા વિડીયોમાં બધા વધારે શબ્દોની. તો હું જીતેન્દ્ર બારોટ, શિકારપુર પ્રાથમિક શાળા, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. શરૂ કરીએ શબ્દોની શાન. આપણી પાસે ઘણા બધા શબ્દો હોય છે પણ જેના અર્થ આપણને સંપૂર્ણ રીતે મળતા નથી. એવો એક શબ્દ છે, અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, અક્ષોહિણી. કેવો શબ્દ છે? અક્ષોહિણી શબ્દ છે. હમણાં મને પ્રશ્ન થાય કે અક્ષોહિણી એટલે શું? તો અક્ષોહિણી એટલે એક સેના માટે વપરાતો શબ્દ છે કે એવી સેના જે અક્ષોહિણી. તો અક્ષોહિણી સેના કોને કહેવાય? તો કે એની અંદર 21,870 એટલા રથ હોય. કેટલા રથ? 21,870 રથ હોય, 65,160 એટલા અશ્વો હોય. અશ્વો એટલે કે ઘોડા. 65,160 એટલા અશ્વો હોય. અને સૈનિકો કેટલા હોય? તો 1,09,350 એટલા એમાં સૈનિકો હોય, એટલે એનું પાયદળ હોય. આટલા બધા સૈનિકોનો, અશ્વોનો અને રથોનો સમૂહ એટલે અક્ષોહિણી સેના. ખબર પડી ગઈ? થઈ ગયું ક્લિયર? ફરીથી એકવાર પ્લે કરીને તમે જોઈ લેજો, હું બીજી વાર નહીં બોલું. તો અક્ષોહિણી સેના એટલે એક મોટું સૈન્ય. અક્ષોહિણી સેના શબ્દ ક્યાંથી આવ્યો? તો તમને યાદ હશે કે મહાભારત હમણાં આવે જ છે ટીવીમાં, તો તમે જુઓ છો. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું તો મહાભારતના યુદ્ધ દરમિયાન કૌરવો પાસે આવી 11 સેનાઓ હતી. કેટલી સેનાઓ હતી? 11. અને પાંડવો પાસે આવી 7 સેનાઓ હતી. તો આ 7 પાંડવોની અક્ષોહિણી સેના, 11 કૌરવોની અક્ષોહિણી સેના. તો તમે કલ્પના કરી શકો છો કે એને એની કેટલી માત્રામાં એની અંદર સૈનિકો હશે. તો આ શબ્દ પણ આપણા માટે આમ તો જાણીતો જ હતો પણ એનો એક નવો અર્થ તમને જાણવા મળ્યો હશે, અક્ષોહિણી. બરાબર. બીજો એક શબ્દ છે અજગર. અજગર એટલે ખબર છે ને, જોયું છે કોઈ અજગર? હા, અજગર એટલે સાપ, મોટો સાપ. કેવો સાપ? અજગર એટલે મોટો સાપ. તો એનું નામ અજગર કેમ પડ્યું? આપણે સંસ્કૃતમાં અજા, અજ એટલે બકરી અથવા તો બકરું કહીએ ને, ગર એટલે ગળી જવું, કે ભાઈ બકરું જે ગળી જાય ને એને અજગર કહેવાય. બરાબર. એટલે જે સાપ બકરું ગળી જાય છે એવો સાપ એને આપણે કહેશું અજગર. ખબર પડી ગઈ? અજગર એટલે શું? અજગર એટલે મોટો સાપ, કે જે બકરું ગળી જાય તે સાપ એને આપણે અજગર કહેશું. અને અજગર છે યા કે આખું બકરું ઉતાડી જાય ને. હા, એમ. એક બીજો સાપને લગતો એક બીજો શબ્દ છે અકર્ણ. અકર્ણ એટલે કર્ણ એટલે કાન. અકર્ણ એટલે જેના કાન નથી એવો, એટલે કે કાન વિનાનું. કાન વિનાનું એટલે કે બેરું. તો સાપ, સાપને કાન હોતા નથી. બરાબર. એટલે સાપ માટે અકર્ણ શબ્દ વપરાય છે. સાપને કાન ન હોય ને, એ તો સેનાથી? એ તો સરીસૃપ છે. આમ જમીન ઉપર ચાલે તો જમીન ઉપર જે વાઇબ્રેશન થાય, આપણે ચાલીએ આપણે કંઈ અવાજ થાય, એના એ આજુબાજુનું વાતાવરણ, હવા, તાપમાન, એના ઉપરથી એને ખબર પડે કે એની આસપાસ શું છે. બાકી એને કાન છે નહીં એટલે એ જોઈ શકે પણ સાંભળી શકતો નથી, પણ એ ફીલ કરી શકે. બરાબર. એટલે સાપ માટે અકર્ણ એવો શબ્દ વપરાય છે. તમે એક આપણે શબ્દ પાઠ આવતો, એનું નામ છે ચક્ષુશ્રવા. આવે ચક્ષુશ્રવા, હું તમને હોમવર્કમાં આપું છું ચક્ષુશ્રવા પાઠ. અને ચક્ષુશ્રવાનો અર્થ એ શું થાય, ચક્ષુશ્રવા એટલે શું, એ તમારે મને આમાં કમેન્ટ બોક્સમાં લખીને મને તમે જવાબ મોકલજો. બરાબર. ચક્ષુશ્રવા. પછી કેટલાક શબ્દો એવા છે, ઘણીવાર આપણે બે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ. સમાનાર્થી શબ્દો હોય, શબ્દો તો સમાનાર્થી હોય, આપણે એનો ઉપયોગ એ કરતા હોઈએ પણ હકીકતમાં બેના અર્થો જુદા નીકળતા હોય. તો એવો એક શબ્દ છે ઋતુ અને મોસમ. હવે ઋતુ અને મોસમ આ બે શબ્દો જુદા જુદા છે. બરાબર. ઋતુનો અર્થ એવો થાય છે કે ઋતુ એટલે એક ચોક્કસ નક્કી કરેલો સમય. ઉદાહરણ તરીકે શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર. શિયાળો, ઉનાળો અને ચોમાસો નહીં, ચોમાસું યાદ રાખવાનું. તો શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો જે એના માટે એક ચોક્કસ સમય નક્કી કરેલો છે 4 મહિનાનો. બરાબર. તો એને આપણે ઋતુ કહેશું.
મોસમ એટલે શું? મોસમ એટલે પૂરેપૂરો ઋતુનો સમય નહીં. મોસમ એટલે શું? કે પૂરેપૂરું ઋતુનો સમય નહીં, પણ જેટલા સમય માટે એ વાતાવરણ જામ્યું હોય એટલો સમય એને આપણે મોસમ કહીશું. બરાબર ને? ઘણીવાર તમે જોયું હશે કે શિયાળામાં માવઠું થાય તો આપણે શું કહીએ કે ભાઈ ચોમાસા જેવો માહોલ થઈ ગયો, એમ કહીએ ને કે એવો મોસમ થઈ ગયો, એવું આપણે કહીશું. તો હકીકતમાં એ ચોમાસું છે નહીં, પણ વરસાદ આવે છે તો વરસાદની તમને એનું વાતાવરણ જોવા મળે છે, એ થોડાક સમય માટે જોઈએ, તો એને આપણે મોસમ કહીશું. બરાબર? એટલે ઋતુ અને મોસમ વચ્ચેનો આ ફેર છે. બીજી આ શબ્દ લખવામાં ઘણીવાર આપણે ભૂલ થતી હોય છે, ચોમાસું. હવે ચોમાસું આપણે જ્યારે લખશું એટલે જે છેલ્લે સું આવે છે તો એના ઉપર અનુસ્વાર નહીં આવે. ચોમાસુંનો અર્થ થાય છે વિશેષણ થઈ જશે આખી. ચોમાસું એટલે ચાર માસ એવું થઈ જશે, અને ચોમાસું, ચોમાસું ઉપર આપણે ઉપર મીંડું ટપકું કરશું, અનુસ્વાર કરશું, એટલે એનો અર્થ થશે ઋતુ. એટલે જો તમે તમારે વિશેષણ તરીકે વાપરવું હોય ચોમાસુંને, તો એના ઉપર તમારે શબ્દ ઉપર અનુસ્વાર નથી કરવાનો સ ઉપર, અને જો તમારે ઋતુના અર્થમાં વાપરવું હોય તો શબ્દ ઉપર તમારે અનુસ્વાર કરવાનું છે. એક બીજો એક એવો જાણીતો શબ્દ છે, તમારા ઘરે કંકોત્રી આવે લગ્નની તો એમાં લખેલું હોય આમંત્રણ લખેલું હોય, ક્યાંક નિમંત્રણ લખેલું હોય. બરાબર? તો આ બે શબ્દો વચ્ચે ફરક છે, કઈ કઈ બાબતનો ફરક છે? હવે આમંત્રણ એટલે એવું છે કે સમસ્ત જનોને અપાય, બધા માટે હોય, જેને જાહેર આમંત્રણ આપણે એમ કહીએ. જાહેર આમંત્રણ કહી શકાય, પણ જાહેર નિમંત્રણ ન કહી શકાય. બરાબર? એટલે આમંત્રણ છે એ બધા જ માટે હોય, જ્યારે નિમંત્રણ છે એ ચોક્કસ કે ખાસ જે બોલાવવા જેવી વ્યક્તિઓ છે એ લોકોને અપાય છે, એને નિમંત્રણ કહેવાય. બરાબર? આમંત્રણ એટલે બધાય માટે, નિમંત્રણ એટલે સિલેક્ટેડ પીપલને જેને આપણે બોલાવીએ છીએ આપણા પ્રસંગોમાં, એને આપણે નિમંત્રણ આપશું. ત્યારે જાહેર કાર્યક્રમો હોય છે તો એના માટે આમંત્રણ વપરાશે. તો આમંત્રણ અને નિમંત્રણ વચ્ચે આટલો ફરક છે. બસ, તો આજે આપણે આ ચાર શબ્દો પૂરતું મર્યાદિત રાખીએ. હવે જ્યારે નવો વિડીયો બનાવશું ત્યારે એની અંદર આપણે નવા શબ્દો લઈ આવશું. સારા સારા શબ્દોના હું તમને પાછા અર્થો કહીશ, અને તમે બધાએ વિદ્યાર્થી મિત્રો સારી રીતે ચેનલ જોજો મારું આ યુટ્યુબ. અત્યાર સુધી તમે કોઈને લાઈક કે શેર કરો એવું કંઈ કીધું નથી, પણ હવે કહું છું કે તમે પણ શેર કરો, લાઈક કરો અને જોવો, કારણ કે આમાં તમને પણ કંઈક શીખવા મળશે. બરાબર? એટલે આપણો હેતુ એ જ છે કે ઘરે બેઠા અત્યારે આવી પેન્ડેમિક સિચ્યુએશન છે, તમે ક્લાસમાં કે સ્કૂલમાં કે ક્યાંય જઈ નથી શકતા, તો જેટલું બને એટલું ઘરે બેસીને નોલેજ ભેગું કરીએ એવો અમારો હેતુ છે કે તમને વધારેમાં વધારે જ્ઞાન મળે. તો ધન્યવાદ.